પાર્કની હાલત અત્યંત ખરાબ બાથરૂમની સફાઈના અભાવને કારણે સિનિયર સિટીઝનને બીમારીનો ભય સતાવી રહ્યો છે ભુજના હમીસર તળાવ પાસે બનાવવામાં આવેલ દાદા દાદી પાર્કના બાથરૂમ તેમજ સંડાસની હાલત ખરાબ પડી છે ભુજ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ સુંદર દાદા દાદી પાર્કમાં અમુક અસુવિધાઓ પણ છે જેના ઉપર ભુજ નગરપાલિકાએ ધ્યાન આપવું જોઈએ ત્યાં બાથરૂમની અંદર પાણી નથી આવતું જેના લીધે ત્યાં બેસતા સિનિયર સિટીઝનને બાથરૂમ જવા માટે ઘણી જ તકલીફ પડી રહી છે આ બાથરૂમની અંદર સફાઈ પણ રાખવામાં નથી આવતી પાર્કની અંદર પણ ક્યાંક કચરો જોવા મળે છે આ બાબતની સિનિયર સિટીઝન દ્વારા ભુજ નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ ભુજ નગરપાલિકાએ ધ્યાન નથી આપ્યું તો ભુજ નગરપાલિકા દાદા દાદી પાર્કમાં ખૂટતી અસુવિધાઓને પૂરી કરે તેવી સિનિયર સિટીઝનની માંગ છે દાદા દાદી પાર્કના બાથરૂમની અંદર ગંદકી જોવા મળી હતી અહીં સફાઈનો અભાવ પણ જોવા મળ્યો હતો તો ભુજ નગરપાલિકા દ્વારા આ જગ્યાએ સંડાસ બાથરૂમની સફાઈ કરવામાં નથી આવતી જેના લીધે દાદા દાદી પાર્કમાં બેસતા સિનિયર સિટીઝનને બીમારીનો ભય સતાવી રહ્યો છે તો ભુજ નગરપાલિકા આ બાબતે ધ્યાન આપી અને સફાઈ કરાવે તેવી માંગ કરવામાં આવી છે આજે અમારી કચ્છ કેની ટીમે દાદી દાદા પાર્કની મુલાકાત લીધી હતી તો દાદી દાદા જે પાર્ક જે બનાવવામાં આવે છે એ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે અહીંયા જે સિનિયર સિટીઝન છે એ લોકો સાંજના ભાગમાં અહીંયા બેસતા હોય છે પણ એક બાજુ જે બાથરૂમ ને એ બધું બનાવવામાં આવ્યું છે તો એમાં કોઈ પાણીની પણ સુવિધા નથી ને બીજું કે કોઈ બાથરૂમમાં તૂટી ગયા છે બાથરૂમ બરાબર ને બીજી પણ વાત છે કે સિનિયર સિટીઝન છે તો પેશાબ પાણી કોઈને કરવા જવું હોય તો ઘણી હેરાનગતિ થતી હોય છે પણ જો નગરપાલિકાએ એક સિનિયર સિટીઝન માટે ગાર્ડન બનાવવામાં આવ્યું છે આવું સુંદર પણ છતાંય ક્યાંક ને ક્યાંક અધુરસ હોય છે એવું લાગી રહ્યું છે અહીંયાના જે સિનિયર સિટીઝનો છે એવું કહેતા હોય છે કે અમે નગરપાલિકાને ઘણી રજૂઆતો કરી છે પણ અમારે કોઈ નગરપાલિકા કોઈ અમને કોઈ નગરપાલિકા એના ઉપર કોઈ દાદ અમને દેતી નથી જો સિનિયર સિટીઝન માટે બનાવવામાં આવતું હોય આવું દાદી દાદા પાક તો એનામાં જો તમે જે લોકોની જે અમુક એ તમે જો પૂરી નથી કરી શકતા હોતા તો તમે આ દાદી દાદા જે પાક બનાવવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા એ ખાલી એમને બનાવવું પૂરતું આવ્યું છે શું